તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે મનોવિજ્ઞાનમાં આગળ જોઈશું સંસ્થાના કાર્યો એ પહેલાં આપણે અગાઉના લેક્ચરમાં સંસ્થાની વ્યાખ્યા અને સંસ્થાના લક્ષણો જોયા હતા સંસ્થાના લક્ષણો કેટલા હતા ચાર હતા સમાન લક્ષ્ય પ્રયત્નોનું સંકલન શ્રમ વિભાજન જવાબદારી અને અધિકાર હવે આપણે જોઈશું સંસ્થાના કાર્યો કે સંસ્થા કયા કયા કાર્યો કરે છે તો કે આપણે આગળ જોયું કે કોઈ લક્ષ કે લક્ષ્યોની પ્રાપ્તિ માટે સંસ્થા અસ્તિત્વમાં આવે છે કે કોઈ લક્ષ પ્રાપ્ત કરવા માટે સંસ્થાનું અસ્તિત્વ જરૂરી છે લક્ષ પ્રાપ્તિ માટે સંસ્થાના કર્મચારીઓ વચ્ચે કાર્ય અંગેનું સંકલન અને સ્પષ્ટ કાર્ય વહેંચણી થાય તે અગત્યનું છે કે સંસ્થાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે લક્ષ્ય પ્રાપ્તિ માટે સંસ્થાના કર્મચારીઓ વચ્ચે કે સંસ્થામાં જે કામ કરતા કર્મચારીઓ છે એ કર્મચારીઓ વચ્ચે કાર્ય અંગેનું સંકલન અને એમના કાર્યની સ્પષ્ટ વહેંચણી થાય એ ખૂબ જ જરૂરી છે આપણે આમ જોઈએ તો આપણું કુટુંબ પણ એક સામાજિક સંસ્થા જ છે આપણું કુટુંબ જે છે એ આપણું કુટુંબ પણ એક શું કહેવાય સામાજિક સંસ્થા જ કહેવાય કઈ રીતે તો જુઓ કે જે રીતે કુટુંબમાં દરેક સભ્ય શું કાર્ય કરવાનું છે કેટલી છૂટ લેવાની છે કોઈ એક સભ્યની ગેરહાજરીમાં તેનું કાર્ય કોણ કરશે વગેરે વણ લખાયેલા નિયમો અનુસાર ચાલતું હોય છે કે આપણી જે કુટુંબ છે એ આપણું કુટુંબ પણ એક સામાજિક સંસ્થા જ કહેવાય કારણ કે કુટુંબમાં જે સભ્યો હોય છે એ સભ્યોમાં દરેક સભ્ય શું કાર્ય કરવાનું કોને કેટલી છૂટ મળશે કોઈ સભ્ય ગેરહાજર હોય તો એ સભ્યની ગેરહાજરીમાં તેનું કાર્ય કોણ કરશે એ બધું વણ લખાયેલા નિયમો અનુસાર ચાલતું હોય છે કે લખેલા નિયમો હતા પરંતુ એ રીતે કામ ચાલતું હોય છે વણ લખાયેલા નિયમો અનુસાર તે જ રીતે ચોક્કસ માળખામાં અને પૂર્વ નિર્ધારિત નિયમો અનુસાર કોઈ સંસ્થાનું કાર્ય પણ ચાલતું હોય છે સંસ્થાના મુખ્ય છ કાર્યો દર્શાવવામાં આવે છે કે એ રીતે સંસ્થામાં પણ કાર્ય થતા હોય છે અને સંસ્થાના મુખ્ય કેટલા કાર્યો બતાવવામાં આવ્યા છે છ કાર્યો બતાવવામાં આવ્યા છે કયા કયા છે તો પહેલું છે કાર્ય વિશિષ્ટીકરણ બીજું ખાતા વિભાજન ત્રીજું આદેશ શૃંખલા એટલે કે સાંકળ ચોથું છે નિયંત્રણ વિસ્તાર પાંચમું છે કેન્દ્રીકરણ અને છઠ્ઠું છે ઔપચારીકરણ આ છ સંસ્થાના કાર્યો બતાવવામાં આવ્યા છે હવે પહેલું આપણે એમાં જોઈએ ગયું છે કાર્ય વિશિષ્ટીકરણ તો કે સંસ્થામાં કાર્યના સ્વરૂપની વિશિષ્ટતાને આધારે કાર્ય વિશિષ્ટીકરણ જોવા મળે છે કે સંસ્થામાં જે કાર્ય લોકો કરે છે એ કાર્યના સ્વરૂપના આધારે કાર્ય વિશિષ્ટીકરણ જોવા મળે છે કાર્ય વિશિષ્ટીકરણ કેટલી રીતે થાય છે બે રીતે જોવા મળે છે કાર્ય વિશિષ્ટીકરણ બે રીતે જોવા મળે છે એક તો કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે અને બીજું છે કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ તેને ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે છે પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે કાર્ય વિશિષ્ટીકરણ કઈ બે રીતે જોવા મળે છે કાર્ય વિશિષ્ટીકરણ કઈ બે રીતે જોવા મળે છે તો પહેલું છે કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક જ કર્મચારી દ્વારા કરવામાં આવતું હોય કોઈ એક જ કર્મચારી હોય જે સંસ્થાનું એ કાર્ય કરી શકે છે જ્યારે બીજું રીત શું છે તો કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા ને કે બીજું કાર્ય એનું એ છે કે કોઈ એક વ્યક્તિ ના કરી શકે પરંતુ એના અલગ અલગ તબક્કાઓ હોય છે એમાં અલગ અલગ કર્મચારી દ્વારા એ કરવામાં આવતું હોય છે કાર્ય વિશિષ્ટીકરણને કારણે કર્મચારી અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાંત બને છે કે એમને જે કાર્ય સોંપવામાં આવ્યું હોય એ કાર્ય રોજ કરતો હોય કર્મચારી એટલે એ કામમાં કર્મચારી શું બને છે નિષ્ણાત બને છે હોંશિયાર બને છે બીજું છે ખાતા વિભાજન તો કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહિકરણ કરવામાં આવે છે તેને ખાતા વિભાજન કહે છે કે જે પ્રમાણેનું કાર્ય હોય સંસ્થામાં એ પ્રમાણે કાર્યના સ્વરૂપને આધારે શું કરવામાં આવે છે એમને અલગ અલગ કામ સોંપવામાં આવે છે એટલે કે ખાતા વિભાજન કરવામાં આવે છે દાખલા તરીકે છે અહીંયા ઉદાહરણ તરીકે કે એક હોસ્પિટલમાં દર્દીઓની સારસંભાળ વહીવટી કાર્યો હિસાબ સંશોધન પુનઃસ્થાપન વગેરે વિભાગો હોઈ શકે છે કે કોઈ હોસ્પિટલ છે એક સંસ્થા છે તો એ સંસ્થામાં કે દર્દીઓની સારસંભાળ કરવા માટે અલગ વહીવટી કાર્ય માટે હિસાબ માટે સંશોધન માટે એ બધા માટે અલગ અલગ વિભાગો હોય છે અલગ અલગ ખાતા હોય છે બધાના આ પ્રકારના સામ સમૂહીકરણનો સૌથી મોટો લાભ એ છે કે કાર્ય અને ઉત્પાદકતામાં વધુ સારું સંકલન કરી તેની અસરકારકતા વધારી શકાય છે કે આ પ્રકારના જે સમીકરણ છે એનો સૌથી મોટો લાભ શું છે તો એ કાર્ય અને ઉત્પાદકમાં શું થાય છે વધુ સારું સંકલન થાય છે સારી રીતે કામ થઈ શકે છે ત્રીજું છે આદેશ શૃંખલા કે એમની સાંકળ હોય છે એક તો કે આદેશ શૃંખલા એ કોણ કોને અહેવાલ આપશે તેની સ્પષ્ટતા કરે છે આદેશ શૃંખલા એ શું કરે છે તો કોણ કોને અહેવાલ આપશે કોને કોને રજૂઆત કરવાની એ સ્પષ્ટ કરે છે કઈ રીતે તો જુઓ કે સંકટ અથવા સમસ્યા સમયે કર્મચારી કોનો સંપર્ક કરવો તે આદેશ શૃંખલાથી નક્કી થાય છે કે સંસ્થામાં કોઈ સંકટ આવ્યું કોઈ સમસ્યા ઊભી થઈ કોઈ પ્રોબ્લેમ ઊભો થયો તો કર્મચારીએ કોનો સંપર્ક કરવો એ આદેશ શૃંખલાથી નક્કી થતું હોય છે આદેશ શૃંખલામાં અધિકાર અને આદેશનું એકત્વ એવી બે પરસ્પર પૂર પૂરક બાબતોનો સમાવેશ થાય છે આદેશ શુંખલામાં શું હોય છે એક અધિકાર અને બીજું શું આદેશનું એકત્વ એ બે બાબતોનો સમાવેશ થતો હોય છે જેમાં પહેલું છે અધિકાર એટલે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશના પાલનની અપેક્ષાનો હક ધરાવો અધિકાર એટલે શું કે કોઈ એક હોદ્દો હોય તો એ હોદ્દાને અંતર્ગત શું આપવાનો એને આદેશ આપવાનો અને એ આદેશનું પાલન થાય બરાબર એના પાલનની અપેક્ષાનો હક ધરાવવો બીજું છે આદેશનું એકત્વ એટલે કે વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી હોવો જોઈએ જેને તેને સીધો અહેવાલ આપવાનો રહે તો કે આદેશ શ્રૃંખલામાં અધિકાર અને આદેશનું એકત્વ એવી બે પરસ્પર પૂરક બાબતોનો સમાવેશ થાય છે જેમાં એક નંબર શું હોય છે તો કે અધિકાર એટલે કે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશના પાલનની અપેક્ષાનો હક ધરાવો કે અધિકાર એટલે શું કે કોઈ હોદ્દો હોય તો એ હોદ્દા પ્રમાણે એની અંતર્ગત શું કરવાનો એને આદેશ આપવાનો અને આદેશ આપ્યા પછી આદેશના પાલનની અપેક્ષાનો હક ધરાવવું બીજું છે કે આદેશનું એકત્વ એટલે વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી હોવા જોઈએ જેને તેનો સીધો અહેવાલ આપવાનો રહી બીજું શું હોય છે કે આદેશનું એકત્વ એટલે વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી હોય મુખ્ય વ્યક્તિ કોણ હોય એક જ મુખ્ય વ્યક્તિ હોય અને સીધો એને જ અહેવાલ આપવાનો રહે છે જો આદેશ અધિકારના એકત્વમાં કોઈ વિક્ષેપ પડે તો કર્મચારીઓને ઘણા ઉપરી અધિકારીઓની ગેરવાજબી અને વિરોધાભાષી માગણીઓનો સામનો કરવો પડે છે કે આદેશ અધિકારના એકત્વમાં જો કોઈ વિક્ષેપ આવે કોઈ મુશ્કેલી પડે તો કર્મચારીઓને ઘણા ઉપરી અધિકારીઓની જે ગેરવાજબી અને એને વિરોધાભાષી માગણીઓ હોય છે એનો સામનો કરવાનો હોય છે ચોથું છે નિયંત્રણ વિસ્તાર ચોથું શું છે નિયંત્રણ વિસ્તાર કોઈ સંસ્થાનો એક વ્યવસ્થાપક જે નિશ્ચિત સંખ્યાના અસરકારક અને કાર્યક્ષમ પર્યક્ષણ એટલે કે નિરીક્ષણ કરી શકે તે તેનો નિયંત્રણ વિસ્તાર કહેવાય છે કે નિયંત્રણ વિસ્તાર એટલે શું કે કોઈ સંસ્થાનો એક વ્યવસ્થાપક કે મુખ્ય વ્યક્તિ જે હોય છે વ્યવસ્થાપક એટલે કે મુખ્ય વ્યક્તિ એ નિશ્ચિત સંખ્યાના કર્મચારીને શું કરી શકે અસરકારક અને કાર્યક્ષમ નિરીક્ષણ કરી શકે પર્યવેક્ષણ એટલે નિરીક્ષણ કરવું તો એને એનો નિયંત્રણ વિસ્તાર કહેવાય છે જો નિયંત્રણ વિસ્તાર વિશાળ હશે તો વ્યવસ્થાપકો સમયના અભાવે કર્મચારીને જરૂરી નેતૃત્વ અને આધાર પૂરા નહીં પાડી શકે અને જો વિસ્તાર સીમિત એટલે કે વ્યવસ્થાપકો પહોંચી વળે તેટલો રાખવામાં આવે તો સંસ્થાને વધુ વ્યવસ્થાપકોની જરૂર પડશે જે ખર્ચાળ પુરવાર થશે અહીંયા શું કહેવા માગે છે તો કે જો નિયંત્રણ વિસ્તાર વધુ હશે તો શું થશે કે સમયના અભાવે કર્મચારીને જરૂરી નેતૃત્વ અને આધાર પૂરા પાડી નહીં શકે અને જો વિસ્તાર સીમિત હશે એટલે કે વ્યવસ્થાપકો પહોંચી વળે એટલો રાખવામાં આવે તો સંસ્થાને વધુ વ્યવસ્થાપકની જરૂર પડે છે અને એ ખર્ચાળ સાબિત થાય છે કે વધારે કર્મચારીઓ રોકવામાં આવે છે અને એનાથી શું થાય છે વધારે ખર્ચો થતો હોય છે પાંચમું છે કેન્દ્રીકરણ તો સંસ્થામાં અને તેના કાર્યોમાં કર્મચારીઓની કેટલી હદે સામેલગીરી છે તેના આધારે સંસ્થામાં કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણનું સ્તર નક્કી થાય છે કે સંસ્થામાં જે કાર્ય છે એ કાર્યોમાં કર્મચારીની કેટલી હદે સામેલગીરી છે કેટલા કર્મચારીઓ એમાં જોડાયેલા છે એના આધારે શું થાય છે કે સંસ્થામાં કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ નક્કી થતું હોય છે કેન્દ્રીકરણ એટલે શું તો કે કેન્દ્રીકરણ એ એવી વ્યવસ્થા જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધા નિર્ણયો લેવાય અને તેની નીચે કામ કરતા લોકોએ આ નિર્દેશોનું પાલન કરવાનું હોય છે પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે એક માર્ક્સમાં કે કેન્દ્રીકરણ એટલે શું તો કેન્દ્રીકરણ એટલે શું તો એ કેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં ઉપરી વ્યવસ્થાપન એટલે કે જે ઉપરી વ્યવસ્થાપન હોય જે મુખ્ય વ્યક્તિ હોય એ મુખ્ય વ્યક્તિ દ્વારા જ બધા નિર્ણયો લેવામાં આવે અને એના નીચે જે કામ કરતા લોકો હોય એમને શું કરવાનું એ નિયમનું પાલન કરવાનું હોય છે અને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે વિકેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં વિકેન્દ્રીકરણ એટલે કેવી વ્યવસ્થા તો કે એવી વ્યવસ્થા કે જેમાં સંસ્થાના કાર્ય સાથે સંકળાયેલા સૌ કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી હોય સંસ્થામાં દરેકે દરેક જે કર્મચારી છે જે દરેક કર્મચારી કાર્ય કરે છે દરેક કર્મચારીની પાસે નિર્ણય લેવાની સત્તા હોય વિકેન્દ્રીકરણમાં શું હોય દરેક પાસે નિર્ણય લેવાની સત્તા હોય જ્યારે કેન્દ્રીકરણમાં શું હોય કે મુખ્ય વ્યક્તિ હોય મુખ્ય વ્યક્તિ નિર્ણય લઈ શકે અને એને એ કે એમ બીજા લોકોએ કાર્ય કરવાનું જ્યારે વિકેન્દ્રીકરણમાં દરેકે દરેક કર્મચારીના હાથમાં સત્તા હોય છે આથી કોઈ એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય ન લેવાતા નિર્ણય લેવાની સત્તા વહેંચાઈ જાય કે વિકેન્દ્રીકરણમાં શું થાય કોઈ એક જ વ્યક્તિ નિર્ણય લઈ શકતી નથી બધા જ વ્યક્તિઓના હાથમાં નિર્ણય લેવાની સત્તા હોય છે એટલે કે કોઈ એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય ન લેવાતા જે નિર્ણય લેવાની સત્તા છે શું થઈ જાય વહેંચાઈ જતી હોય છે વિકેન્દ્રિત સંસ્થામાં કર્મચારીઓને અધિકારો સોંપવામાં આવે છે અને તેમનું સશક્તિકરણ પણ કરાય છે કે વી શું થાય છે કર્મચારીઓને અધિકારો આપવામાં આવતા હોય છે અને એના દ્વારા એ શું થતું હોય છે એનું સશક્તિકરણ પણ કરાતું હોય છે જોકે અધિકાર સોંપણીના વધુ સારા પરિણામો મેળવવા માટે વિકેન્દ્રિત વ્યવસ્થા તંત્રનું સમયાંતરે મૂલ્યાંકન થતું રહે તે જરૂરી છે કે જે કાર્ય કરે છે એ કાર્યનું સમયાંતરે શું થવું જોઈએ મૂલ્યાંકન થવું જોઈએ આમ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણની સીધી અસર નિર્ણય લેવાની અને નિર્ણયના અમલીકરણની ગતિ ઉપર પડે છે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણની સીધી અસર સેના ઉપર પડે છે કે જે નિર્ણય લેવાય છે એ નિર્ણય લેવાની અને નિર્ણયના અમલીકરણની ગતિ ઉપર એની સીધી અસર પડતી હોય છે છઠ્ઠું છે ઔપચારિકરણ તો જે કાર્ય પદ્ધતિમાં કર્મચારીને પોતાની ભૂમિકા ભજવણીમાં ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે છે તથા પ્રત્યેક સમયે સોંપાયેલ કાર્ય સમાન પદ્ધતિથી અને સમાન શૈલીથી કરવાનું હોય તો સંસ્થામાં કાર્યનું ઔપચારીકરણ કરવામાં આવ્યું છે તેમ કહેવાય ઔપચારીકરણ એટલે શું તો કે સંસ્થામાં જે કામ કરે છે કર્મચારી એને કર્મચારીને ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે અને દરેક વખતે એને જે સોંપવામાં આવેલું કાર્ય હોય એ સમાન પદ્ધતિથી થતું હોય સમાન શૈલીથી કરવાનું હોય ત્યારે કે સંસ્થામાં ઔપચારીકરણ છે એવું કહી શકાય આવી સંસ્થાઓ અને તેના કર્મચારીઓ કેટલીક નિશ્ચિત પદ્ધતિઓને અનુસરીને અને નિયમોના માળખામાં રહીને કાર્ય કરતા હોય છે કે આવી સંસ્થાઓમાં જે કર્મચારીઓ હોય છે એ નિશ્ચિત પદ્ધતિને અનુસરીને નિયમો પ્રમાણે નિયમિત નિયમ રીતે કાર્ય કરતા હોય છે ઔપચારીકરણનો લાભ એ છે કે કર્મચારીઓને ગમે તે રીતે કાર્ય અને વર્તન કરવાની સ્વતંત્રતા મળતી નથી ઔપચારીકરણમાં શું થાય છે કે કર્મચારી ગમે તે રીતે કાર્ય કરી શકતો નથી જે પ્રમાણે નિયમો હોય એ પ્રમાણે નિયમને આધીન પદ્ધતિસર એને કાર્ય કરવાનું હોય છે કર્મચારી ગમે તે રીતે કાર્ય કરી શકતો નથી ગમે તે રીતે વર્તન કરવાની એને સ્વતંત્રતા મળતી નથી જ્યારે ગેરલાભ એ છે કે કર્મચારીને પોતાની રીતે કાર્ય કરવાની મોકળાશ અને તેની સ્વતંત્રતા મળતી નથી એનો ગેરલાભ શું છે કે કર્મચારી પોતાની રીતે કાર્ય કરી શકતો નથી પોતાની રીતે એને કોઈ સ્વતંત્રતા મળતી નથી ઔપચારિકરણમાં હવે આગળ છે સંસ્થાની સંરચનાના પ્રકારો સંસ્થાની સંરચનાના કયા કયા પ્રકારો છે સંસ્થાની સંરચનાના પ્રકારો તો એક સમય હતો જ્યારે રાજાશાહીમાં અમુક વ્યક્તિઓ સર્વ સર્વો ગણાતી રાજા ન્યાય તોડતો ને પુરસ્કાર કે દંડ આપતો કે એક સમય હતો કે જ્યારે રાજાશાહી હતો ત્યારે અમુક વ્યક્તિઓ જ સર્વસ્વ ગણાતી અને રાજા જે ન્યાય કરે એ જ સાચો રાજા ન્યાય તોડતો અને પુરસ્કાર અને દંડ પણ રાજા જ આપતો હતો રાજાના આદેશથી જ રાજ્યનો ખજાનો છલકાતો કે ખાલી થતો અને એ જ રીતે વંશ પરંપરાગત ચાલતું રાજા કે એમ જ થાય રાજ્યના રાજાનો આદેશ હોય તો જ કે રાજાનો જે ખજાનો હોય છલકાય કે ખાલી થાય વંશ પરંપરાગત એ બધું ચાલતું હતું પરંતુ લોકશાહી શાસન પ્રથાનો ઉદય અને વિકાસ થતાં રાજ્ય જેવી મોટી સંસ્થા હોય કે ન્યાયાલય જેવી તેની પેટી પેટા સંસ્થા એ દરેકના વહીવટની ચોક્કસ પ્રણાલી તૈયાર થતી ગઈ કે જેવી આપણને આઝાદી મળી એના પછી કે આપણી લોકશાહી શાસન પ્રથાનો ઉદય થયો એટલે કે રાજ્ય જેવી મોટી સંસ્થા હોય કે ન્યાયાલય જેવી પેટા સંસ્થા હોય દરેકમાં વહીવટ પ્રમાણે કાર્ય થવા લાગ્યું વહીવટની ચોક્કસ પ્રણાલી તૈયાર થવા લાગી પછી કોઈ વંશ પરંપરાગત કે રાજાશાહી ચાલતું હતું નહીં પછી લોકશાહી ચાલવા લાગ્યું આજે આપણને વિવિધ પ્રકારની સંસ્થાઓ જોવા મળે છે સંસ્થાઓની સંરચનાના વિવિધ પ્રકારો ઉદ્ભવ્યા છે અહીં આપણે ત્રણ પ્રકારોની ચર્ચા કરવાની છે સંસ્થાની સંરચનાના કેટલા પ્રકારો છે ત્રણ પ્રકારો છે પરીક્ષામાં ઘણીવાર પ્રશ્નો પૂછાય છે સંસ્થાની સંરચનાના પ્રકારો તો ત્રણ છે સરળ સંરચના અમલદારી સાય સંરચના અને સમચોરસીય સંરચના હવે એમાં આપણે પહેલું જોઈએ સરળ સંરચના તો સરળ સંરચના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું આજે આપણે શું જોયું સંસ્થાના કાર્યો જોયા તો સંસ્થાના કાર્યો કેટલા હતા પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે ત્રણ માર્ક્સમાં ધ્યાન રાખજો કે સંસ્થાના કોઈપણ ત્રણ કાર્યો સમજાવો કે સંસ્થાના કાર્યો જણાવો તો બે માર્ક્સમાં પૂછાય તો કાર્ય વિશિષ્ટીકરણ ખાતા વિભાજન આદેશ શૃંખલા એટલે કે સાંકળ નિયંત્રણ વિસ્તાર અને કેન્દ્રીકરણ આ શું છે સંસ્થાના કાર્યો છે છ અને ઔપચારીકરણ એ છ સંસ્થાના કાર્યો છે હવે સંસ્થાની સંરચનાના પ્રકારો આપણે નેક્સ્ટ લેક્ચરમાં joy shu